નમસ્કાર, હું પુરાણ ગોંડલિયા pgondaliya.com માં આપનું સ્વાગત છે. એમએસ ઓફિસ પાવરપોઈન્ટ ભાગ 11 માં આજે શીખીશું સ્લાઇડ શો માં ઓડિયો ક્લિપ એટેચ કરવી. મિત્રો, આપ ઈચ્છતા હોય કે આપનો આ જે પ્રેઝન્ટેશન છે એ જ્યારે પણ ડિસ્પ્લે થાય ત્યારે બેકગ્રાઉન્ડમાં કોઈ ઓડિયો ક્લિપ અથવા તો MP3 સોંગ સંભળાય તો એ કરી શકો છો. એમના માટે આપ જે સ્લાઇડમાં આ ક્લિપ મૂકવા માંગતા હોય ઓડિયો ક્લિપ, તો એમના માટે એ સ્લાઇડ સિલેક્ટ કરી ત્યારબાદ ઉપર જે મેનુ જોઈ રહ્યા છો એમાં ઇન્સર્ટ ઉપર ક્લિક કરો. ત્યારબાદ ઇન્સર્ટ મેનુના જે અલગ અલગ બ્લોક્સ જોવા મળે છે એમાં સૌથી લાસ્ટમાં છેલ્લે આપણે આ રીતે એનું દેખાશે સાઉન્ડ. તો અહીંયા સાઉન્ડ ઉપર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે આપણે પહેલું ઓપ્શન મળશે સાઉન્ડ ફ્રોમ ફાઇલ, મતલબ કે આપના સિસ્ટમમાં જે પણ કઈ ઓડિયો ફાઇલ છે એ સેવ કરેલી છે એ લેવા માટે સાઉન્ડ ફ્રોમ ફાઇલ ઉપર ક્લિક કરશું. આપના સિસ્ટમમાં આ ઓડિયો ફાઇલ જે પણ સેવ કરેલી છે એ ડ્રાઈવ કે ફોલ્ડર સિલેક્ટ કરો. તો મારે જે અહીં ઓડિયો ક્લિપ એડ કરવાની છે એ ડેસ્કટોપ ઉપર છે, ડેસ્કટોપ ઉપર હું ક્લિક કરીશ. ત્યારબાદ અહીંયા આ ઓડિયો ફાઇલ દેખાશે, અભિનંદન નામની આ જે MP3 સોંગ છે એના ઉપર હું એક ક્લિક કરું છું. ત્યારબાદ નીચે ઓકે, એટલે આપણને આ રીતે બે રીતે ઓપ્શન મળશે કે આપ આ જે MP3 ફાઇલ છે ઓડિયો ક્લિપ એ ઓટોમેટિકલી પ્લે કરવા માંગો છો, મતલબ કે ઓટોમેટિક પ્લે થઈ જાય, અને બીજું વેન ક્લિક, જ્યારે આપ એમના ઉપર આઇકન ઉપર ક્લિક કરશો ત્યારે જ પ્લે થશે. તો અહીંયા હું ઈચ્છું છું કે આ સ્લાઇડ આવતાની સાથે આ જે ફાઇલ છે એ ઓટોમેટિકલી સીધી પ્લે થાય, તો ઓટોમેટિકલી ઉપર ક્લિક કરીશ. એટલે આપ જોઈ શકો છો કે વચ્ચે અહીંયા એમનું જે આઇકન છે એ દેખાશે, ચારે બાજુ નાના નાના સર્કલ પણ દેખાશે, ત્યાં ક્લિક કરી ડ્રેગ કરી આપ આ આઇકોનને મોટું પણ કરી શકો છો. હવે આ સ્લાઇડ શો જ્યારે પણ આપણે પ્લે કરીશું તો ત્યારે આ જે ઓડિયો ફાઇલ છે એ પ્લે થશે અને આ આઇકોન પણ વચ્ચે દેખાશે. આ આઇકોનને વચ્ચે આપ રાખવા ન માંગતા હોય અને તો એને આપણે ક્લિક કરી આ રીતે ડ્રેગ કરી અને સાઇડમાં આ જે સ્લાઇડ છે એમની બહાર પણ મૂકી શકો છો, જેથી કરીને એ આઇકન દેખાશે નહીં. હવે મિત્રો, ખાસ બે વસ્તુ આની અંદર અગત્યની છે કે આ જે MP3 ફાઇલ છે એ આ આપ એક જ સ્લાઇડ પૂરતી સંભળાવવા માંગો છો કે તમામ સ્લાઇડ, એટલે કે આખું પ્રેઝન્ટેશન ડિસ્પ્લે થાય ત્યાં સુધી સંભળાવવા માંગો છો, એમના માટે સૌ પ્રથમ આ જે આઇકન છે એમના ઉપર એક ક્લિક કરો. એટલે આપણને ઉપર ખાસ સાઉન્ડ ટૂલ્સ આ રીતે દેખાશે. તો એમાં અહીંયા ઓપ્શન છે પ્લે સાઉન્ડ ની બાજુમાં, આપ જે અત્યારે જોઈ રહ્યા છો ત્યાં છે ઓટોમેટિકલી, ત્યાં છેડે ક્લિક કરો એટલે આપણને ઓપ્શન મળશે જેમાં જો અત્યારે ઓટોમેટિકલી છે, મતલબ કે આ એક સ્લાઇડ પૂરતું પ્લે થશે એ પણ ઓટોમેટિકલી. હવે સમગ્ર પ્રેઝન્ટેશન દરમિયાન જો આ ઓડિયો સેટ કરવા માંગતા હોય તો લાસ્ટ ઓપ્શન છે પ્લે એક્રોસ સ્લાઇડ્સ, એમના ઉપર ક્લિક કરશો. હવે આ સ્લાઇડ શો જોવા માટે હું F5 કી પ્રેસ કરું છું